આપણામાં રહેલી ગર્ભિત શક્તિઓ કે કળાને બહાર લાવવા માટે શાળા કાળમાં વિજ્ઞાન મેળા, ગણિત વિજ્ઞાન પ્રદર્શન વગેરેનું આયોજન કરવામાં આવતું હતું અને અત્યારે પણ થાય છે. સમયની સાથે ટેકનોલોજી બદલાઈ ચૂકી છે અને દરેક ક્ષેત્રમાં નવીનતા આવી રહી છે અને યુવાનો પણ કંઈક નવું કરવા માંગતા હોય છે. યુવાઓએ કરેલી કંઈક નવીન કામગીરી, નવીન પ્રોજેક્ટ કે અન્ય આઈડિયા લોકો સુધી પહોંચે તે માટે વડોદરામાં મેકર્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. આ વખતે મેકર ફેસ્ટમાં અલગ અલગ પ્રકારના મેકર્સ આવ્યા છે, જેમાં સાયન્સથી માંડીને મેડિકલ લાઇનથી માંડીને ક્રિએટિવિટી, આર્ટ એન્ડ ક્રાફ્ટ, બધા અલગ અલગ પ્રકારના મેકર્સ ભેગા થઈને આ વખતે 60 જેટલા મેકર્સ અહીંયા પોતાનું જે કામ કરેલું છે અહીંયા એ લોકો ડેમોન્સ્ટ્રેટ કરી રહ્યા છે. વડોદરા શહેરના શક્તિ ગ્રીન ખાતે રવિવારના રોજથી મેકર્સ ફેસ્ટનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ દિવસથી લોકો વિવિધ સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે. મુલાકાતીઓનો ઘસારો જોઈને મેકર્સની સાથે સાથે આયોજકોનો ઉત્સાહ પણ વધ્યો છે. અનોખી નાયકે મેકર્સ ફેસ્ટના આયોજનનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો. મેં મેકર ફેસ્ટ છેલ્લા 3-4 વર્ષથી કરી રહ્યા છે અને અમારો મેઇન જે મોટો છે એ છે કે જે કોઈ મેકર હોય એ પોતાનું જે બનાવેલી વસ્તુ હોય એ અહીંયા લોકોની સુધી પહોંચાડી શકે ને એ લોકોને અમે લોકો પ્રમોટ કરી શકે તો લોકોને વધારે ખબર પડે કે કોણ શું કરી રહ્યું છે. યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા માટે આયોજિત મેકર્સ ફેસ્ટમાં 60થી વધારે મેકર્સ ભાગ લઈ રહ્યા છે. વિવિધ સ્ટોલની મુલાકાત લઈ લોકો અવનવી જાણકારીઓ મેળવી રહ્યા છે. અગાઉ મેકર્સ ફેસ્ટમાં વિજેતા બનેલાઓ માટે આર્થિક મદદ માટેના દ્વાર પણ ખુલ્યા છે. જેમ કે 2 વર્ષ પહેલાં જે અમારા મેકર ફેસ્ટના વિજેતા હતા એમને અત્યારે શાર્ક ટેન્કમાં પણ ફંડિંગ મળ્યું છે, તો એની લીધે હવે ધીરે ધીરે લોકોને પણ એકદમ એક જિજ્ઞાસા આવી રહી છે કે આપણે પણ કશું એક ઇનોવેટિવ વસ્તુ કરવી જોઈએ. વડોદરાના મેકર્સ ફેસ્ટના અનેક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવી રહ્યા છે. વડોદરાના તબીબ સુધીર જોશીએ જણાવ્યું હતું કે ફેસ્ટમાં 60 કરતાં વધારે પ્રોજેક્ટ જોવા મળી રહ્યા છે અને તેમાંથી કેટલા પ્રોજેક્ટ એવા છે કે જે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં બહુ ઉપયોગી સાબિત થઈ જશે. વડોદરા ઇનોવેશન કાઉન્સિલ ટેકનોલોજી ફેકલ્ટી ના ઉપક્રમે 60થી વધુ મેકર્સ ટીમ છે. અહીંયા બેઝિક ઇનોવેશન અને રિસર્ચ છે, એની અંદર હેલ્થ, ટેકનોલોજી, સાયન્સ, ન્યુટ્રિશન આ બધા કોન્સેપ્ટ આવરી લીધા છે. એક પ્રકારનું આપણે એવું કહીએ કે જે આત્મનિર્ભર ભારતની આપણે વાત કરીએ છીએ, સસ્ટેનેબિલિટી માટે આપણે કામ કરીએ છીએ, તો સ્ટુડન્ટ્સ કમ ફોરવર્ડ એન્ડ વર્કિંગ ફોર વેરિયસ પ્રોજેક્ટ. એ જે પ્રોજેક્ટ કરી રહ્યા છે એ પ્રોજેક્ટના એક પ્રકારના ડેમોન્સ્ટ્રેશન્સ અહીંયા છે અને બહુ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને ઘણા બધા પ્રોડક્ટ્સ એવા છે કે જે આપણા ઇન્ડિયાને, અર્થતંત્રને મજબૂત બનાવી શકે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.